જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટ
રેશમ બનાવે છે, એવી રીતે તે તેનો ઉપયોગ કરે છે. તો એ ઘેટા બકરાને ચરાવવાનું, તેને પાળવાનું, તેની દેખભાળ કરવાનું તે તેનું કાર્ય છે. અને ત્યાં અમીર અને ગરીબ કેવી રીતે નક્કી થાય? તો કે જેની પાસે ઘેટા બકરાનું પ્રમાણ વધુ છે તે વ્યક્તિને અમીર માનવામાં મળે છે. એ બકરીઓને સૌથી ઊંચી જગ્યાએ લઈ જાય છે ચરાવવા માટે, કેમ કે ઊંચી જગ્યા ઉપર જે બકરીઓ ચારે છે ત્યાંનું જે ઠંડુ વાતાવરણ છે તેને કારણે તેના જે બકરીઓના પ્રસિદ્ધ ઊન છે તે ત્યાં સારા એવા પ્રમાણમાં હોય છે એટલા માટે. ત્યાર પછી તે લોકો છે તંબુમાં રહે છે, અને તંબુને શું કહેવામાં આવે છે? રેમ્પો કહેવામાં આવે છે. જે તંબુમાં